देश अने दुनिया में जे रीते कोरोना वायरस अनेक लोगों भोग लई रह्यो छे, साथे साथे अनेक लोगों ने पोतानी झपेट में पण मळी रह्यो छे। कोरोना की सारवार लेवा माटे तकलीफ ना पड़े ते माटे उपलेटा शहर में आवेल कड़वा पटेल समाज खाते कड़वा पटेल सोशियल ग्रुप तेमज कड़वा पटेल समाज उपलेटा द्वारा कड़वा पटेल समाजना लोको माटे एक आइसोलेशन सेंटर उभू करवामां आव्यु छे, जेमा कड़वा पटेल समाजना लोको द्वारा कोरोना पॉजिटिव आवेला व्यक्तिओने सारवार माटेनी तमाम प्रकारनी सुविधाओ अहींया उपलब्ध करवामां आवी छे, जेथी करीने लोकोने घरे तेमज मोटा हॉस्पिटलमां जवुं ना पड़े तेवी आ कड़वा पटेल समाज द्वारा एक सुविधा उभी कराई छे, तेमनो लाभ कड़वा पटेल समाजना लोको लई रह्या छे। आ आइसोलेशन सेंटरनी अंदर अत्यार सुधीमां 8 दर्दीओ माटे आव्या छे, जेमां एक व्यक्तिने ધોરાજી રેફર કરાયો છે અને 2 દર્દીઓ સાજા થયેલ છે, જ્યારે 5 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે। બ્યો રિપોર્ટ જેસ મારડિયા ન્યૂઝ 108 ઉપલેટા। આજે દરેક નાતેજનોને હાર્દિક અપીલ કરું છું કે ઘરમાં કોઈ પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવે તો ઘરમાં રહેવાને બદલે અહીંયા સમાજમાં જે આપણે હોમ ક્વોરન્ટાઇન ચાલુ કરેલું છે એમાં દાખલ થઈ જાય, જેથી કરી અને ઘરના બીજા સભ્યોને આનો સંક્રમણ થાય નહીં અને આપણે આ સંક્રમણને અટકાવી શકીએ। તો વહેલામાં વહેલી તકે જે કોઈને જરા પણ અસર હોય તો આ સમાજની અંદર એ આવી શકે છે। જય જય ભારત જય। હું શીતલ કેતનભાઈ કાલાવડિયા ઉપલેટાથી બોલું છું। ઉપલેટા ખાતે શ્રી કડવા પટેલ સમાજ તથા સોશિયલ ગ્રુપ દ્વારા આપણા માટે હોમ આઇસોલેશન સેન્ટરની સુવિધા ઊભી કરવામાં આવેલ છે। આ આઇસોલેશન સેન્ટરમાં ઘર જેવી જ સુવિધાઓ ઊભી કરવામાં આવેલ છે। દરેક પાટીદાર ભાઈઓ બહેનોને ખાસ જણાવવાનું કે ઘરમાં કોઈને પણ કોરોના પોઝિટિવ આવેલ હોય તો આ આઇસોલેશન સેન્ટરમાં આવી જવું જોઈએ। હું આજરોજ ક્વોરન્ટાઇન પીરિયડ પૂરો કરી અને ઘરે જાઉં છું। અહીંયા ખૂબ જ સરસ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે। નિયમિત પ્રમાણે આરોગ્ય શાખા દ્વારા તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે। સમાજ દ્વારા તૈયાર કરવામાં આવેલી વ્યવસ્થા ખૂબ જ સારી છે। મારા આઇસોલેશન પીરિયડ દરમિયાન મારા ઘરની કે કોઈની પણ મને યાદ આવતી નહોતી। માં ઉમિયા આ દુઃખના સમયમાં બધાને તેના આશીર્વાદ આપી સુખી રાખે એવા પ્રાર્થના। ઉપલેટા કડવા પટેલ સમાજ ખાતે 20/9/2020 હોમ આઇસોલેશન સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે। આ આઇસોલેશન સેન્ટર ચાલુ કરવા માટે જે તે સમયના અમારા અધિકારીશ્રીઓ દ્વારા અમને ઘણી બધી મદદ કરી અને આ ચાલુ કરવામાં આવેલું છે। ત્યારબાદ આ હોમ આઇસોલેશન સેન્ટરમાં 7 માં 4 પુરુષો અને 3 લેડીઝ હોમ આઇસોલેશન સેન્ટરમાં આવેલા હતા। જે પોઝિટિવ કેસો હતા તે મોટીમારણ, ભાયાવદર, સોળવદર અને ઉપલેટા લોકલના દર્દીઓ હતા અને અમારું આ આઇસોલેશન સેન્ટરમાં અમે ઓક્સિજન, અમારી પાસે આજની તારીખે ઓક્સિજન સિલિન્ડર, એ સિવાય અમારી એમ્બ્યુલન્સ, એ સિવાય અમે જે તે જરૂરિયાત મુજબની તમામ વસ્તુઓ અત્યારથી પૂરી પાડવામાં આવે છે। આવનાર દર્દીઓને અમારા તરફથી જમવાની, ચા પાણી, નાસ્તો બધું ફ્રીઓ આપવામાં આવે છે। હાલમાં આઇસોલેશન સેન્ટરમાં એક પણ પ્રકારની એવી સુવિધા ન મળે કે ન મળી શકે, તમામ પ્રકારની સુવિધાઓ અત્યારે આપવામાં આવે છે। તો મારી એવી નમ્ર વિનંતી છે પાટીદાર ભાઈઓને કે જે તે સમયે જરૂરિયાત મુજબ આપણે આઇસોલેશન સેન્ટરનો ઉપયોગ કરી અને ઘરે જ બધાને સંક્રમિતમાંથી બચાવી શકીએ એવી અમારી સમાજ વતી બધાને અપીલ છે।